ઓમ નમો નારાયણ, હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું હરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ચોકલેટ સિરપ. ચોકલેટ સિરપ બનાવવા માટે આપણે આ કોકો પાવડર લીધો છે 1/4 કપ, અને 1/2 કપ આપણે ખાંડ લીધી છે, થોડુંક આપણે અમૂલ બટર લીધું છે, 1 ચમચી આપણે કોર્નફ્લોર લીધું છે, અને 2 કપ આપણે પાણી લીધું છે. પાણીની જગ્યાએ તમે દૂધમાં પણ બનાવી શકો, પણ દૂધમાં બનાવેલું પછી લાંબો ટાઈમ રહે નહીં એટલે આપણે આને પાણીમાં બનાવશું. એમ પહેલાં આપણે ખાંડ ને કોકો પાવડર ને બધું મિક્સ કરી લેવું. તો આપણે જે કડાઈમાં બનાવવાનું હોય એમાં જ આપણે આ કોકો પાવડર નાખી દેવું અને ખાંડ નાખી દેવું. નામાં આપણે પાણી નાખી દેવું. થોડુંક પાણી આપણે રાખશું કે આપણે કોર્નફ્લોર મિક્સ કરવા માટે. આને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું એટલે આમાં ગાંઠા ન પડે એમ. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. હવે આને આપણે ગેસ ઉપર રાખી દેવું. ગેસ આપણે ચાલુ કરી દેવું. આને આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને ઉકળવા દેવું. એમાં આપણે આ માખણ નાખી દેવું, બટર. હવે ખાંડ ઓગળી જાય ને માખણ ઓગળી જાય ત્યાં સુધી આને આપણે હલાવશું આ રીતે. એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે માખણ ઓગળી ગયું છે પણ હજી આને આપણે થોડીક વાર ઉકાળશું એમ, ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો આ આપણે ઉકળે ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોરને મિક્સ કરી લેવું પાણીમાં. આમાં આપણે કોર્નફ્લોર નાખી દેવું ને એમાં આપણે પાણી નાખશું થોડુંક. કોર્નફ્લોર હંમેશા ઠંડા પાણીમાં જ આપણે ઓગાળવાનો, કેમકે ગરમ પાણીમાં એ ગાંઠા પડી જાય છે એમ. એટલે આ રીતે આપણે થોડુંક પાણી નાખી અને મિક્સ કરી લેવાનું. ઠંડા પાણીમાં આરામથી ઓગળી જાય છે આ રીતે. હવે આપણે આપણું પાણી ઉકળી ગયું છે એકદમ સરસ. ગેસ આપણે ધીમો કરી દેવું. ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે. હવે આપણે આમાં આ કોર્નફ્લોર ઓગાળેલો છે એ નાખી દેવું. નાખ્યા પહેલાં એકવાર હલાવી લેવાનું, કેમકે આ તરત નીચે ચોંટી જાય તળિયા ઉપર. એટલે આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં નાખી દેવું. હવે આને આપણે આ રીતે હલાવી રાખવાનું. કોર્નફ્લોર નકર ગાંઠા પડી જાય એટલે આ રીતે નાખ્યા પછી એને હલાવી રાખવાનું એમ. આ રીતે વચ્ચે વચ્ચેથી મિક્સ કરવાનું એકદમ હરખું.
ગેસ આપણે ધીમો કરી દેવો, ધીમા ગેસે એને પકાવશું આપણે. આ રીતનું સરસ ઘાટું થઈ જાય એમ. એક થી બે મિનિટ આને આપણે ઉકાળવાનું છે એટલે સરસ આવું થઈ જાય. આ રીતે આપણે ઉકાળી લેવાનું એકદમ સરસ. આ રીતનું આપણે રાખવાનું એમ, બહુ ઘાટું નહીં કરવાનું, નહીં તો આ ઠંડુ થાય તો વધારે ઘાટું થઈ જાય એમ. એટલે આ રીતનું થોડુંક પાતળું રાખવાનું. હવે આને આપણે ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારી લઉં. આને આપણે ઠંડુ થવા દઉં. એકદમ મસ્ત થઈ ગયું છે આપણું ચોકલેટ સિરપ. આ જેમ ઠંડુ થાય એમ હજી થોડુંક ઘાટું થઈ જાય. અને આને આપણે સ્ટોર કરીએ તો ફ્રીજમાં રાખતા હોય છીએ, તો ફ્રીજમાં રાખી ત્યારે એ થોડુંક ઘાટું થાય એટલે આ રીતનું થોડુંક પાતળું રાખવાનું એમ. આ રીતનું અત્યારે આપણે એમ લાગે કે પાતળું છે પણ એ પછી ઘાટું થઈ જાય એમ ઠંડુ થાય એટલે, એટલે આ રીતનું રાખવાનું એમ. હવે આને આપણે ઠંડુ થવા દેવું. આ ચોકલેટ સિરપ આપણે બનાવ્યું એ ઠંડુ થઈ ગયું છે અને ઘાટું થઈ ગયું છે. સરસ આ રીતે આપણે આવું ઘાટું થઈ જાય એમ. અને ફ્રીજમાં રાખશું એટલે હજી થઈ જાય ઘાટું થોડુંક એમ. ચમચામાં આ રીતે ચોંટી જાય એવું ઘાટું થવું જોઈએ એમ. આ રીતનું તો હવે આને આપણે કાઢી નાખું. તો કોઈ પણ બોટલમાં ભરીને આપણે એને ફ્રીજમાં રાખી શકીએ એમ. આ રીતે કાચની કોઈ પણ બોટલ હોય એમાં આપણે ભરી દેવાનું. બીજું આપણે આ વાટકામાં કાઢી લેવું. અને આપણે બંધ કરીને ફ્રીજમાં આ રીતે રાખી દેવાનું એમ. તૈયાર છે આપણું ચોકલેટ સિરપ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ચોકલેટ સિરપ.